विद्यार्थी मित्रों अहीं आपणी एक्सरसाइज में प्रथम क्वेश्चन है कि कम्प्लीट द क्वेश्चन्स यूजिंग द क्वेश्चन टेक्स फ्रॉम द ब्रेकेट्स कौंस में आपेला क्वेश्चन टेगनो उपयोग करीने प्रश्नों पूर्ण करो। मित्रों अहीं आपणने एक कौंस आपेलो छे अने ए कौंस में आपणने 25 क्वेश्चन टेग आपेला छे। केटला 25 मतलब कि आपणने बधा जे वाक्यो छे आपणा एना जवाब अहीं आपेला छे। આપણે વાક્યને વાંચવાનું છે અને વાંચ્યા પછી આપણે જોવાનું છે કે જે કૌંસમાં જવાબ આપ્યા છે એમાંથી પ્રોપર યોગ્ય જવાબ કયો આવશે અને એ પ્રમાણે આપણે એના જવાબ લખવાના છે। તો સૌથી પહેલાં તો આપણે એક્ઝામ્પલ સમજીએ। વી વોન ધ મેચ વાક્ય જુઓ મિત્રો, આમાં ટુ હેવ કે ટુ બી નું કોઈ પણ રૂપ આપેલું નથી, પણ વોન આપ્યું છે। ટુ વીન એટલે જીતવું અને વોન એટલે જીત્યો, મતલબ કે આ ભૂતકાળનું અનિયમિત રૂપ છે અને ભૂતકાળ છે તો મેં તમને સમજૂતીમાં સમજાયેલું હતું કે જ્યારે ભૂતકાળ હોય ત્યારે આપણે ક્વેશ્ચન ટેગ બનાવવા માટે ડીડનો ઉપયોગ કરીએ છીએ। અહીંયા વાક્ય પણ હકાર છે તો એનું ક્વેશ્ચન ટેગ બનશે ડીડન્ટ વી, બરાબર છે। હવે આપણે આપણું પહેલું વાક્ય જોઈએ। યુ લાઈક ટુ સિંગ સોંગ્સ। જુઓ મિત્રો, આમાં પણ આપણને ટુ બી કે ટુ હેવનું કોઈ રૂપ આપેલું નથી, પરંતુ જે લાઈક છે એ મૂળ રૂપ આપેલું છે અને મૂળ રૂપ આપેલું છે એટલે કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે। યુ આપેલું છે એટલે આવશે ડુ, બરાબર છે, અને વાક્ય આપણું છે આ હકાર, તો આનું ક્વેશ્ચન ટેક્સ બનશે મિત્રો ડોન્ટ યુ। તો અહીંયા જુઓ કૌંસમાં એનો આન્સર આપણને આપી દીધેલો છે ડોન્ટ યુ। તો જવાબમાં આપણે લખીશું બીજું વાક્ય જોઈએ આપણે। અમિત સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ। મિત્રો સ્ટૂડ જે છે એ અનિયમિત ભૂતકાળનો રૂપ છે, બરાબર છે, અને ભૂતકાળનું રૂપ હોય તો આપણને ખબર છે કે આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ અને વાક્ય પણ હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે। હવે વાત કરીએ આપણે અમિતની, જે નામ છે છોકરાનું, તો છોકરાના નામની જગ્યાએ આપણે શું મૂકીશું સર્વનામ હી, અને સ્ટૂડ છે તો આપણે મૂકીશું ડીડન્ટ, તો આનો આન્સર આપણને શું મળશે ડીડન્ટ હી। તો આ રહ્યો મિત્ર એનો આન્સર ડીડન્ટ હી। ત્રીજું આપણું વાક્ય છે પાયલ લાઇક્સ ડાન્સિંગ। જો મિત્રો ક્રિયાપદને એસ લાગેલો છે અને ક્રિયાપદને જ્યારે એસ કે એસ લાગે છે ત્યારે સાદા વર્તમાન કાળનું ત્રીજા પુરુષ એકવચનનું વાક્ય છે, બરાબર છે, તો આપણે ડજનો ઉપયોગ કરીશું અને પાયલ કે જે છોકરી છે અને એના માટે આપણે સર્વનામ સી વાપરીશું તો આપણું ક્વેશ્ચન ટેગ બનશે ડઝન્ટ સી। તો મિત્રો આ રહ્યો એનો જવાબ તમારા બ્રેકેટ્સમાં ડઝન્ટ ડઝન્ટ સી। ચોથું વાક્ય છે આપણું ધે ડોન્ટ લાઈક ક્રિકેટ। ડોન્ટ એટલે કે ડૂ નોટ, મિત્રો વાક્ય નકાર છે એટલે આનો ક્વેશ્ચન ટેગ હકાર બનશે। હવે આમાં તો ડૂ પણ આપી દીધું છે અને ધે પણ આપી દીધું છે એટલે આપણે તો વાક્યમાં બીજું કશું ઉમેરવાનું થતું જ નથી, સીધે સીધું આપણે એનું ક્વેશ્ચન ટેગ બનાવી દેવાનું છે, બરાબર છે, તો આનો આન્સર થશે ડૂ ધે। તો એનો આન્સર મિત્રો અહીંયા છે ડૂ ધે। પાંચમું આપણું વાક્ય છે ઇટ ઇઝ અ હોટ ડે ટુડે। સૌથી પહેલાં તો વાક્ય આપણું હકાર છે
ઇટ અને ઇઝ બંને આપણને આપી દીધું છે. ઇઝ એ ટુ બીનું વર્તમાનકાળનું ક્રિયાપદનું રૂપ છે, બરાબર છે? તો વાક્યનું ક્વેશ્ચન ટેગ નકાર બનશે અને ઇઝન્ટ ઇટ બનશે. તો મિત્રો, બોક્સમાં તમારો જવાબ અહીંયા છે, ઇઝન્ટ ઇટ. તો આનો જવાબ લખીશું આપણે ઇઝન્ટ ઇટ. છઠ્ઠું આપણું વાક્ય છે, અંકિત ડીડ નોટ રન ફાસ્ટ. જુઓ મિત્રો, વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર બનશે. આપણને ડીડ આપી દીધું છે, અંકિત છોકરો છે, તો એના માટે સર્વનામ વાપરીશું આપણે હી. તો આનો આન્સર થશે ડીડ હી. અને એનો આન્સર મિત્રો આપણે બોક્સમાંથી શોધવાનો છે કે બોક્સમાં ડીડ હી ક્યાં આપેલું છે. તો અહીંયા મિત્રો એનો આન્સર છે ડીડ હી. સાતમું આપણું વાક્ય છે, ધ એલિફન્ટ ઇટ્સ બનાનાસ. ઇટ અને એને એસ લાગ્યો છે, ઇટ્સ એટલે કે સાદા વર્તમાનકાળનું ત્રીજા પુરુષ એકવચનનું આ વાક્ય છે, બરાબર છે? તો આપણે ડ જ મૂકીશું, વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે. ધ એલિફન્ટ જે પ્રાણી છે તો એના માટે સર્વનામ વપરાશે ઇટ, અને અહીંયા આવશે ડઝ, તો એનું શું બનશે ક્વેશ્ચન ટેગ? ડઝન્ટ ઇટ. આઠમું વાક્ય જોઈએ આપણે, ધ બોઈઝ આર નોટી. છોકરાઓ તોફાણી છે, બહુ વચનનું વાક્ય છે આ બોઈઝ. તો ધ બોઈઝ એટલે આપણે ધે સર્વનામ બનાવીશું, આર આપણને આપેલું છે અને વાક્ય આપણું હકારમાં છે, તો ક્વેશ્ચન ટેગ બનશે આપણું નકારમાં મિત્રો. તો બ્રેકેટ્સમાં તમારો જવાબ છે આરન્ટ ધે. નવમું વાક્ય જોઈએ આપણે, ધેટ વોઝ ઉમંગ્સ બાઇસિકલ. જુઓ, ધેટ વોઝ ઉમંગ્સ બાઇસિકલ, તો મિત્રો અહીંયા વોઝ આપણને આપી દીધું છે, બરાબર છે? આ ઉમંગ માટે નથી વાત કરતા, એની સાયકલ માટે વાત કરે છે. જો ઉમંગ માટે વાત કરતા હોય તો આપણે સર્વનામ હી મૂકીએ, પરંતુ અહીંયા ઉમંગની સાયકલની વાત થઈ રહી છે, તો એનું સર્વનામ ઈટ આવશે, બરાબર છે? આપણને વોઝ આપી દીધું છે અને એનું સર્વનામ આપણે ઇટ મૂકવાનું છે મિત્રો. તો આનો આન્સર આવશે વોઝન્ટ ઇટ, અને બ્રેકેટ્સમાં મિત્રો તમારો જવાબ અહીંયા આપેલો છે વોઝન્ટ ઇટ. તો જવાબ આપણે લખીશું વોઝન્ટ ઇટ. દસમું આપણું વાક્ય છે, વી પ્લે એવરી ડે. વી પ્લે એવરી ડે, પ્લે મૂળરૂપ આપેલું છે, વી તો આપણને આપી દીધું છે, પણ પ્લે આપણું મૂળરૂપ છે અને વાક્ય આપણું હકારમાં છે, બરાબર છે? તો આના માટે આપણે ડૂ વાપરીશું અને આનો જવાબ આવશે ડોન્ટ વી. આનો જવાબ મિત્રો આવશે ડોન્ટ વી, કારણ કે વી તો આપણને આપી દીધેલું છે, બરાબર છે મિત્રો? તો ડોન્ટ વી આપણે બ્રેકેટ્સમાંથી શોધવાનું છે મિત્રો. તો પહેલી લીટીમાં એનો આન્સર છે ડોન્ટ વી, તો આપણે એનો જવાબ લખીશું ડોન્ટ વી. અગિયારમું આપણું વાક્ય છે મિત્રો, મોહન હેઝ અ કાર. જો મિત્રો, ટુ હેવનું રૂપ આપણને હેઝ આપી દીધું છે, મોહન છોકરો છે, એના માટે સર્વનામ આપણે વાપરીશું હી. અને બીજી વાત મિત્રો, કે આ વાક્ય હકારમાં છે તો આનો જવાબ આપણને નકારમાં મળશે, તો આનું ક્વેશ્ચન ટેગ બનશે હેઝન્ટ હી. તો બ્રેકેટ્સમાં મિત્રો એનો જવાબ અહીંયા છે હેઝન્ટ હી, અને આન્સર આપણે લખીશું હેઝન્ટ હી. બારમું આપણું વાક્ય છે, દિશા વોઝ એબસન્ટ યસ્ટરડે. મિત્રો, ટુ બીનું ભૂતકાળનું રૂપ આપણને વોઝ આપી દીધું છે, વાક્ય હકાર છે અને દિશા છોકરીનું નામ છે, તો એનું સર્વનામ આપણે સી વાપરીશું, બરાબર છે? તો આનું જ્યારે આપણે ક્વેશ્ચન ટેગ બનાવીશું ત્યારે એનું ક્વેશ્ચન ટેગ બનશે વોઝન્ટ સી. અને મિત્રો બ્રેકેટ્સમાં એનો જવાબ છે અહીંયા પહેલી લીટીમાં વોઝન્ટ સી. તો આન્સર લખીએ આપણે વોઝન્ટ સી. તેરમું આપણું વાક્ય છે, વી આર ઇન્જોઈંગ ઇન ધ ગાર્ડન. જુઓ મિત્રો, વાક્ય તો હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર આવશે. અહીંયા આપણને આર ટુ બીનું વર્તમાનકાળનું રૂપ આપી દીધું છે અને વી પણ આપી દીધું છે સર્વનામ, બરાબર છે? તો પછી આપણે આને ગોઠવવાનું જ છે ખાલી, કે
aren't we અને એનો જવાબ મિત્રો બ્રેકેટમાં પહેલી લીટીમાં જ છે aren't we તો આપણે અહીંયા જવાબ લખીશું aren't we 14મો આપણો વાક્ય છે you do not live here do અને not મતલબ કે વાક્ય આપણું કેવું છે મિત્રો નકાર વાક્ય આપણું નકાર છે તો ક્વેશ્ચન ટેગ બનશે હકાર અને આપણને ડુ અને યુ બંને આપી દીધું છે મિત્રો બસ આના બે ક્રમ જ ઉલટાવાના છે યુ ડુ છે એની જગ્યાએ ડુ યુ તો બ્રેકેટ્સમાં મિત્રો તમારો જવાબ અહીંયા છે એનો કે ડુ યુ તો એનો આન્સર આપણે લખીશું ડુ યુ 15મો આપણું વાક્ય છે ધીસ ક્લાસરૂમ ઇઝ નોટ ક્લીન જો મિત્રો અહીંયા ક્લાસરૂમની વાત કરી છે બરાબર એના માટે સર્વનામ આપણે ઇટ લઈશું ઈ જ આપણને ટુ બીનું વર્તમાનકાળનું ક્રિયાપદ આપી દીધું છે અને વાક્ય નકારમાં છે એટલે ક્વેશ્ચન ટેગ હકારમાં બનશે બરાબર છે મિત્રો હવે આનો ક્રમ જ આપણે ઉલટાવવાનો છે આને આપણે ઇટ ઇઝની જગ્યાએ ઇઝ ઇટ કરવાનું છે માત્ર બરાબર છે તો મિત્રો બ્રેકેટ્સમાં તમારો જવાબ અહીંયા છે ઇઝ ઇટ અને અહીંયા આપણે એનો જવાબ લખીશું ઇઝ ઇટ 16મું આપણું વાક્ય છે ધ ગર્લ્સ ડ્રો પિક્ચર્સ જુઓ ગર્લ્સ બહુવચન છે એટલે એનું સર્વનામ બનશે ધે ડ્રો એ મૂળરૂપ છે મતલબ કે આ જે વાક્ય છે એ સાદા વર્તમાનકાળનું બહુવચનનું વાક્ય છે મતલબ એના માટે આપણે ડુ વાપરીશું અને ધ ગર્લ્સ માટે આપણે ધે વાપરીશું તો મિત્રો શું થશે વાક્ય તો હકાર છે ક્વેશ્ચન ટેગ નકાર બનવાનું છે તો આનું વાક્ય ક્વેશ્ચન ટેગ શું બનશે ડોન્ટ ધે તો બ્રેકેટ્સમાં એનો જવાબ મિત્રો અહીંયા આપેલો છે ડોન્ટ ધે અને આપણે એનો આન્સર પણ લખીશું ડોન્ટ ધે 17મું આપણું વાક્ય છે અજય એન્ડ જય શરૂઆતથી જ મિત્રો વાક્યને સમજો અજય એન્ડ જય બે મિત્રોની વાત કરે છે તો આનું સર્વનામ ધે બની જશે એક કરતો વધારે હોય એટલે બહુવચન થઈ જાય છે મિત્રો આપણે ભણી ગયેલા છીએ અને વેર આપી દીધું છે આપણને બરાબર છે વાક્ય નકાર છે તો આનું ક્વેશ્ચન ટેગ હકાર બનશે આનો તમારે ક્રમ જ ઉલટાવવાનો છે ધે વેર છે એની જગ્યાએ તમારે વેર ધે કરવાનું છે તો મિત્રો આનું ક્વેશ્ચન ટેગ હકારમાં બનશે અને એનો જવાબ તમને મળશે વેર ધે જેનો બ્રેકેટ્સમાં મિત્રો જવાબ છે ત્રીજી લીટીમાં વેર ધે અને એનો આન્સર આપણે લખીશું અઢારમું આપણું વાક્ય છે મિત્રો હમીદ કેન ડ્રાઈવ અ સ્કૂટર જો મિત્રો કદાચ આપણે જ્યારે સમજૂતી આપી હતી ત્યારે આપણે કેન કે વિલની વાત નહોતી કરી ટુ હેવ અને ટુ બીના ક્રિયાપદોની વાત કરી હતી પરંતુ આપણે કેન અને વિલની વાત નથી કરી પણ મિત્રો આમાં પણ એ જ રીતે કરવાનું છે કે આપણને કેન આપી દીધેલું છે અને હમીદ વાક્ય આપણું હકાર છે હમીદ છોકરાનું નામ છે તો એના માટે આપણે સર્વનામ હી વાપરીશું અને કેન આપણને આપી દીધેલું છે વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે તો આનું ક્વેશ્ચન ટેગ બનશે કાન્ટ હી જેનો બ્રેકેટ્સમાં જવાબ ઉપર આપી દીધેલો છે આપણને પહેલી લીટીમાં કાન્ટ હી તો જવાબ આપણે લખીશું ઓગણીસમું આપણું વાક્ય છે દિનેશ વિલ નોટ કમ ફોર ધ પિકનિક સૌથી પહેલાં તો મિત્રો વાક્યને સમજો તમે નકાર વાક્ય છે તો આનું ક્વેશ્ચન ટેગ હકાર બનશે બરાબર છે હવે વિલ આપણને આપી દીધેલું છે અને દિનેશ એ છોકરાનું નામ છે સર્વનામ હી બનશે વિલ હી આનો મિત્રો ક્વેશ્ચન ટેગનો જવાબ આવશે વિલ હી તો બ્રેકેટ્સમાં મિત્રો શોધજો તમે અહીંયા બીજી જ લીટીમાં એનો જવાબ છે વિલ હી આપણે આનો આન્સર પણ લખીશું વિલ હી 20મી આપણી ખાલી જગ્યા છે મિત્રો કે વાક્ય દિવ્યા વોઝ નોટ ગોઈંગ હોમ જુઓ મિત્રો વોઝ આપી દીધું છે અને દિવ્યા છોકરીનું નામ છે સર્વનામ સી થશે વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર બનશે તો શું લખીશું મિત્રો આપણે આમાં દિવ્યા વોઝ આપ્યું છે દિવ્યાની જગ્યાએ આપણે સી મૂકવાનું છે તો આનું ક્વેશ્ચન ટેગ શું બનાવીશું આપણે વોઝ સી વોઝ સી જેનો બ્રેકેટ્સમાં મિત્રો જવાબ અહીંયા છે વોચ અહીંયા આપેલું છે
અને સી અહીંયા આપેલું છે. એનો આન્સર આપણે અહીંયા લખીશું વોચ સી. એના પછી 21મું વાક્ય મિત્રો જોઈએ આપણે, આઈ એમ ક્લેવર. સીધે સીધું સાદું વાક્ય આપી દીધું છે જેમાં એમ એ ટુ બીનું વર્તમાન કાળનું રૂપ આપણને આપી દીધેલું છે. બરાબર છે મિત્રો, મેં તમને સમજૂતી જ્યારે આપતી હતી એ વખતે પણ સમજાવ્યું હતું કે એમ નોટનું એમન્ટ ક્યારેય થતું નથી. બરાબર છે, એટલે જ્યારે આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાનું હોય ત્યારે આઈ એમ આપેલું હોય તો આરન્ટ આઈ એનું ક્વેશ્ચન ટેગ બને છે, એવું મેં તમને સમજૂતીમાં સમજાવ્યું હતું. તો આનું ક્વેશ્ચન ટેગ બનશે આરન્ટ આઈ, જેનું બ્રેકેટ્સમાં મિત્રો પહેલો જ જવાબ છે આરન્ટ આઈ. તો જવાબ આપણે લખીએ એનો આરન્ટ આઈ. એના પછી 22મું વાક્ય જોઈએ મિત્રો, અંતરા હેઝન્ટ કમ હોમ. જો મિત્રો ટુ હેવનું આપણને વર્તમાન કાળનું રૂપ હેઝ આપી દીધું છે. હેઝન્ટ એટલે કે નકાર વાક્ય છે આ. અંતરા છોકરીનું નામ છે, બરાબર છે. હવે આપણને હેઝ આપી દીધું છે અને અંતરા છોકરી છે એટલે આપણે સી મૂકીશું, બરાબર છે. અને ક્વેશ્ચન ટેગ આનું હકાર બનશે તો હેઝ સી. તો મિત્રો બ્રોકેટમાં એનો જવાબ છે અહીંયા હેઝ સી, અને એનો જવાબ આપણે અહીંયા લખીશું હેઝ સી. 23મું આપણું વાક્ય છે, આઈ એમ નોટ સ્લો. આઈ એમ નોટ સ્લો, સૌથી પહેલાં તો વાક્ય મિત્રો સમજો, નોટ એટલે કે નકાર વાક્ય છે. તો આનું ક્વેશ્ચન ટેગ હકાર બને ત્યારે આના ક્રમ જ તમારે ઉલટાવવાના રહે. એમને તમે આગળ લઈ જાઓ ને આઈને તમે પાછળ લઈ દો, ક્રમ ઉલટાવો તો બ્રેકેટમાં એનો જવાબ અહીંયા છે મિત્રો એમ આઈ. અને અહીંયા પણ આપણે એનો જવાબ લખીશું એમ એમ આઈ. 24મું વાક્ય છે મિત્રો આપણું કે સંકેત રીડ્સ સ્ટોરીઝ. હવે સંકેત રીડ્સ સ્ટોરી, મિત્રો અહીંયા રીડ્સ જેને ક્રિયાપદ છે એને એસ લાગેલો છે. તો આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મિત્રો ભણી જ ગયા છીએ કે ક્રિયાપદને એસ કે એસ લાગે તો તે સાદા વર્તમાન કાળનું ત્રીજા પુરુષ એકવચનનું વાક્ય હોય, બરાબર છે. તો એ તો અહીંયા કન્ફર્મ થઈ ગયું છે કે ડઝ આવશે. અને સંકેત જે છે એ છોકરાનું નામ છે તો એના માટે સર્વનામ વાપરીશું આપણે હી, બરાબર છે. સંકેત માટે સર્વનામ હી વપરાશે અને રીડ્સ માટે આપણે ક્રિયાપદ વાપરીશું ડઝ. અને વાક્ય આપણું હકાર છે તો ક્વેશ્ચન ટેગ એનો બનાવીશું આપણે નકારમાં. તો બ્રેકેટ્સમાં મિત્રો એનો જવાબ છે અહીંયા ડઝન્ટ હી. એનો જવાબ આપણે અહીંયા લખીશું મિત્રો છેલ્લું આપણું વાક્ય છે કે ક્રિષ્ના કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. જો મિત્રો આપણને તો જવાબ આપી દીધો છે એ વાક્યમાં, બરાબર છે. કેન અને નોટ એટલે કે વાક્ય નકાર છે તો આનું તો ક્વેશ્ચન ટેગ કન્ફર્મ જ છે કે આનું ક્વેશ્ચન ટેગ શેમાં બનશે, હકારમાં બનશે. ક્રિષ્ના, ક્રિષ્ના આપણને અહીંયા આઈ થિંક કદાચ છોકરાનું નામ આપેલું છે, બરાબર છે. ક્રિષ્ના છોકરાનું નામ આપેલું છે તો છોકરા માટે આપણે સર્વનામ હી મૂકીશું. તો કેન હી, તો બ્રેકેટ્સમાં મિત્રો એનો જવાબ અહીંયા છે કેન હી. અને આન્સર આપણે એનું લખીશું અહીંયા કેન હી. તો જોઈને મિત્રો કે કઈ રીતે આપણે ક્વેશ્ચન ટેગ જે વાક્યો આપેલા છે એને સમજી અને કઈ રીતે આપણે એના આન્સર મતલબ કે એના ટૂંકા પ્રશ્નો આપણે કઈ રીતે બનાવ્યા એ દરેક વાક્યમાં મિત્રો તમે સમજૂતી સાથે જોયું જ છે, બરાબર છે. જો થોડુંક તમે ગંભીરતાથી લો તો તમને આ ક્વેશ્ચન ટેગ એકદમ ઇઝી જ લાગે છે, ક્યાંય અઘરા નથી. પણ જો તમે એને સમજીને પૂરો તો તમારા માટે સહેલા છે, સમજ્યા વગર કોપી મારવી હોય તો વધુ સહેલા છે, બરાબર છે. તો મિત્રો આ ક્વેશ્ચન આપણે આ ગ્રામરની બુકમાં તો પૂરીશું જ, સાથે સાથે પ્રેક્ટિસ માટે અને આપણે આપણી ગ્રામરની નોટબુકમાં પણ લખીશું જેથી કરી અને આપણે પ્રેક્ટિસ થાય. તો મિત્રો શું કરશો, ગ્રામરની નોટબુકમાં તમે આના જે વાક્યો છે એ તમારે લખી દેવાના છે અને ઉપરનું બ્રેકેટ તમારે લખી દેવાનું છે જેમાં આન્સર આપ્યા છે એ લખી દેવાના છે અને એના આન્સર તમારે મોઢે લખવાના છે. તો મિત્રો તમને ખબર પડે કે તમે જે સમજ્યા છો ક્વેશ્ચન ટેગ એમાંથી તમને કેટલું આવડ્યું છે, બરાબર છે મિત્રો. તો
तो आज आप क्वेश्चन 1 सॉल्व करो। नेक्स्ट विडियो में आप क्वेश्चन 2 सॉल्व करीशू।